બેંગલુરુના વીરભદ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। વીરભદ્રનગર પાસે આવેલા એક પ્લોટમાં 15 થી વધુ બસો પાર્ક કરવામાં આવી હતી, જેમાં અચાનક આગ લાગી હતી। પાર્કિંગમાં ઉભેલી એક બસમાં આગ લાગ્યા બાદ અન્ય બસો પણ તેની ઝપેટમાં આવી ગઈ। જાણવા મળતી વિગતો અનુસાર ગેરેજમાં લાગેલી આગ બસમાં પ્રસરી હતી અને ત્યારબાદ તેણે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। આસપાસના વિસ્તારમાં જે રીતે ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા તેના પરથી લાગતું હતું કે આગ ખૂબ જ ભીષણ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ સાથે જ ડીસીપી રાહુલ ગાંધી પણ ઘટનાની ગંભીરતાને સમજીને સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો। આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજી નથી સામે આવ્યું, જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। આ આગમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। ત્યારે આગની ભીષણતા જોઈ શકાય છે। બેંગલુરુની આ ઘટના છે કે જ્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એક બાદ એક આગ એટલી હદે પ્રસરી કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા।